રસ્તાઓ પર પાણી ભરવાની અને રોડ પર ખાડા પડવાની સમસ્યા સામે મનપાએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે શહેરના આવા વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે આજે પણ શહેરના ત્રણસી વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવા આયોજન કર્યું જેથી રોડ રસ્તા તૂટવાથી મુક્તિ મળે તેમજ જબરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય સામાન્ય બનતા રોડ કરતાં દસ ગણી કોસ્ટ આરસીસી રોડમાં થાય છે પરંતુ તેનું આયુષ્ય વધારે હોવાથી આ અંગે એમસીએ નિર્ણય કર્યો છે અલગ અલગ ઝોનના ગણીએ તો આશરે ત્યાંશી રોડ આપણા એને ટોટલ ત્યાંસી રોડનું થયું છે અને એક બહુ સારી શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ કે આરસીસી રોડ આમ થોડું કોસ્ટિંગ છે બીજું કે એને નીચે કોઈ યુટિલિટી હોય તો એ પાછી બદલવી પડે શિફ્ટ કરવી પડે આ બધી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે કેમકે રોડ એકવાર બન્યા પછી એ દસ પંદર વીસ પચીસ વર્ષ સુધી ના તૂટે એવા પરંતુ આપણે હોવા જોઈએ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને શહેરના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે આ સમર ઘટનાક્રમથી હવે અમદાવાદીઓને ચોક્કસપણે મુક્તિ મળશે કારણ કે અમદાવાદ નગરપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો છે અને જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે તે વિસ્તારોની અંદર હવે આરસીસી રોડ એટલે કોન્ટ્રિકાના રસ્તાઓ છે તે બનાવવામાં આવશે તો સાથે જ સ્ટ્રોંગ વોટર લાઇન ડ્રેન લાઈનની અલગથી વ્યવસ્થા કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વેની અંદર ત્યાંસી એવા વિસ્તારો છે કે જેની અંદર હજુ પણ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે તેનાથી મુક્તિ મળવા માટે અમદાવાદ નગરપાલિકા તરફથી બસ્સો કરોડનો પ્રોજેક્ટ છે તે હાથ ધરાયો છે અને આ તમામ ત્યાંથી વિસ્તારો હવે આરસીસી રોડથી તેનું બાંધકામ કરાશે તો સાથે જ ત્યાં નવી સ્ટ્રોંગ વોટર લાઇન ડ્રેનેજ લાઈન અલગથી નાખવામાં છે તેથી મનાઈ રહ્યું છે કે અમદાવાદીઓ હવે આ વિસ્તારમાં પાણી ભરાવાથી ચોક્કસપણે મુક્તિ મેળવશે કરમણ નિલેશો સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના લાંબા વિસ્તારમાં સ્થાનિકોએ દેખાવો કર્યા એમસી લાંબા સબ ઝોનલ ઓફિસ બહાર લોકોએ દેખાવો કર્યા સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે દેખાવો કર્યા તેમણે કહ્યું કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રાથમિક સમસ્યાનું નિરાકરણ નથી આવતું સબ ઝોનલ ઓફિસ બહાર સ્થાનિકોએ હાથમાં પોસ્ટર રાખી વિરોધ નોંધાવ્યો વિરોધ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા લોકોનો આક્ષેપ છે કે અહીં ગટર પાણીની યોગ્ય વ્યવસ્થા નથી પાણી ચોખ્ખું મળતું નથી રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે કોર્પોરેશનમાં આ વિસ્તાર વર્ષોથી હવા છતાં પણ લાંબા વિસ્તારમાં સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં નથી આપી રહી તળાવોનું સમારકામ થતું નથી જે તળાવો છે તેમાં ખૂબ જ ગંદકી છે રસ્તાઓ પર ગંદકી અનહદ જોવા મળતી હોય છે રોજરોજ કચરો દેવા આવવાને બદલે તમામ બે ત્રણ ચાર દિવસ કે અઠવાડિયાનો સમય લાગતો હોય છે અનેક રજૂઆતો કરવા છતાં પણ લાંબા વિસ્તાર ની અંદર શા માટે કોર્પોરેશનના અધિકારીઓ અનદેખી કરી રહ્યા છે તેમની રજૂઆત સાંભળતા નથી તેના સ્થાનિકોને સમજાતું નથી શ્રાવણ માસના ઉપવાસ તો ભયમાં અનેરો છે હાલ અમદાવાદમાં ફ્રૂટ માર્કેટમાં વેપારીઓની ચિંતા વધી ગઈ ઉપવાસમાં લોકો ફ્રૂટનો સહારો લેતા હોય છે પરંતુ વેપારીઓનું કહેવું છે કે આ વખતે ગ્રાહકો આવ્યા જ નથી હાલ સફરજનની કિંમત અઢીસો રૂપિયાથી પણ વધારે છે જ્યારે સૌથી ઊંચી કિંમત કેળાની પચાસ રૂપિયા છે વેપારીઓનું કહેવું છે કે ભાવમાં વધારે ફેરફાર નથી થયો પરંતુ માર્કેટમાં ગ્રાહકોની ખરીદી માટેની હાજરી નહિવત છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની સાથે સાથે ઉપવાસનો પણ આ મહિનો કહેવામાં આવે છે અને ખાસ કરીને ઉપવાસ કરતા લોકો જે છે કે તેઓ ફ્રૂટ વધારે આરોગતા હોય છે જો કે વેપારીઓ જે ખાસ કરીને ફ્રૂટના જે વેપારીઓ છે કે તેઓ હજુ પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ ઘરાકી જે છે કે તે જોવા મળતી નથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે કેવી ઘરાકી છે શું કહે તો શ્રાવણ મહિનામાં જો ગ્રાહકી થતી હતી ને એ ગ્રાહક અત્યારે છે નહીં અત્યારે મંદિરના લીધે કોઈ ગ્રાહક આવતા નથી પૈસા લોકો જોડે તંગીના લીધે કોઈ ગ્રાહક આવતો નથી ભાવમાં કોઈ વધારો થયો નથી ભાવ ઉલટા ઓછા થયા છે ચાલીસ રૂપિયા કિલો ચાલી રહ્યા છે અત્યારે કિલો ચાલી રહ્યા છે જેમ કે રાસબરી બીજી લેવા જઈએ તો એ અત્યારે સો એકસો એસી ની આસપાસ ચાલી રહ્યા છે એટલે કોઈ ભાવમાં કોઈ એટલો વધારો નથી ભાવ તો એનું રેગ્યુલર શ્રાવણ માસની શરૂઆત સાથે જ ફ્રૂટમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ગ્રાહકોને મોંઘવારી જોવા મળી રહી છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ પોરબંદરમાં અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે દિગામ પાસે કારે બે બાળકને ટક્કર મારી અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો રોડ સાઈડ પર બંને બાળકો જઈ રહ્યા હતા અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર હાજર છે બે બાળકોના મોત અને જે કાર ચાલકે ટક્કર માર્યા બાદ કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે પોરબંદરના દેગામ પાસે ઇનોવા કારને રસ્તાની કીડીએ ચાલતા બાળકોને રગદોળી મૂક્યા હતા અને કરુણાંતિકા સર્જાઈ